નમસ્કાર, ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં હું ડૉક્ટર ધારા તમારું સ્વાગત કરું છું. આજે હું તમને નવજાત શિશુનું વજન કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરીશ. બાળકોનું વજન નથી વધતું એમ ક્યારે કહી શકાય? જો 3 મહિના સુધીના બાળકમાં રોજનું 30 ગ્રામ સુધી વજન ના વધે, 3 થી 6 મહિનાની ઉંમરની વચ્ચે રોજનું 20 ગ્રામ વજન ના વધે, જો જન્મના 10 થી 14 દિવસ પછી પણ બાળકનું જન્મનું વજન પાછું ના આવી જાય, જો બાળકનું વજન લંબાઈ અને માથાના માપમાં ઘટાડો થાય. બાળકમાં વજનનું શું મહત્વ છે? વજન પોષણનો એક ભાગ છે. જ્યારે બાળક ખૂબ ઓછું જમે છે, વધારે માત્રામાં ખાય છે અથવા તો ખોટી રીતે ખાય છે, જેના કારણે બાળક કુપોષિત થઈ જાય છે. જો બાળકને પર્યાપ્ત માત્રામાં પોષણ ના મળે તો કમળો અને લોહીમાં સુગરની કમી થઈ જાય છે. તમારા બાળકને નિયમિત રૂપથી બાળકોના ડોક્ટર પાસે લઈ જાઓ. વેક્સિનેશન અને ગ્રોથ ચાર્ટને નિયમિત રૂપથી ચેક કરો. બાળકોના ડોક્ટર બાળકનું વજન, લંબા માથાના સરકમફેસને ચેક કરે છે. જો તમારા બાળકનું વજન નિયમિત રૂપથી ના વધતું હોય તો આ ઉપાયો જરૂરથી કરજો. બાળકના જન્મ્યા પછી એનું 10% જેટલું વજન ઓછું થવું એ નોર્મલ છે. જ્યારે આ ઘટેલું વજન 10 દિવસથી 2 અઠવાડિયા સુધીમાં પાછું આવી જાય છે, એટલે કે બર્થ વેઇટ પાછું આવી જાય છે. પરંતુ કેટલાક બાળકોમાં જન્મનું વજન પાછું આવવામાં ખૂબ મુશ્કેલી થાય છે. સ્તનપાનના શરૂઆતના દિવસોમાં અને બોટલથી દૂધ પીતા શીખતી વખતે નવજાત બાળકોનું વજન જલ્દીથી વધતું નથી. પહેલા 3 મહિનામાં રોજ બાળકનું વજન 25 ગ્રામ વધે છે, પછીના 3 મહિનામાં રોજ બાળકનું વજન 20 ગ્રામ અને ત્યાર પછીના 3 મહિનામાં રોજ બાળકનું વજન 15 ગ્રામ વધે છે. જો બાળકને પૂરતું પોષણ મળે તો 5 થી 6 મહિનામાં બાળકનું વજન બમણું થઈ શકે છે. સ્તનપાન કરવાવાળા બાળકોનું વજન બોટલથી દૂધ પીવાવાળા બાળકો કરતાં વધારે જલ્દી વધે છે. કોશિશ કરો કે નવજાત બાળકને 6 મહિના સુધી માત્ર માનું જ દૂધ આપવામાં આવે, એ સિવાય બીજું કંઈ ના આપતા. આ ખાદ્ય પદાર્થોમાં માના દૂધ કરતાં ઓછી કેલેરી અને પોષક તત્વો હોય છે. વજન વધારવા માટે બાળકને સમય સમય પર ફીડિંગ કરાવવું ખૂબ જરૂરી છે. આ માટે દર 2 થી 3 કલાકની વચ્ચે બાળકને દૂધ પીવડાવવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક બાળક 10 મિનિટ સુધી ફીડિંગ કરે છે, જેમાં એ 3 થી 4 વાર ચૂસે છે અને સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ ફોર્મ્યુલા લેવાવાળા બાળકો એક વખતમાં 90 થી 120 ml સુધી પાણી પણ પી શકે છે. બાળકને દૂધ કેવી રીતે પીવડાવવું એના માટે પ્રેક્ટિસથી શીખી શકાય છે. આ માટે તમે લેક્ટેશન કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. જો માતાનું દૂધ પર્યાપ્ત ના હોય તો એને વધારવા માટેના ઉપાયો તમે કરી શકો છો. માતાનું સમય પર ખાવું અને ઊંઘ ખૂબ જરૂરી છે. તમે જેટલું વધારે ફીડિંગ આપશો એટલું વધારે માત્રામાં દૂધ આવશે. બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યા પછી દરેક વખતે તમે બ્રેસ્ટ પંપનો પણ ઉપયોગ કરી શકો છો. કેટલીક મહિલાઓને લાગે છે કે દિવસમાં 8 વખત દૂધ નીકળવું પર્યાપ્ત છે. પંપિંગ કરવાથી દૂધ વધારે માત્રામાં નીકળે છે અને વધારે માત્રામાં બને છે. તમે દૂધને હાથથી, હેન્ડપંપથી, બેટરીવાળા પંપથી અથવા તો ઇલેક્ટ્રિક પંપથી કાઢી શકો છો. તમે બ્રેસ્ટ મસાજ અથવા તો બ્રેસ્ટ કમ્પ્રેશનનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકે પર્યાપ્ત રીતે ખાધેલું છે કે નહીં એ આ લક્ષણો પરથી ખબર પડશે. દૂધ પીધા પછી બાળક રડતું નથી, એની સારી ઊંઘ આવે છે. બાળક એક્ટિવ અને એલર્ટ રહે છે. દૂધ પીવડાવ્યા પછી સ્તનમાં હલકો મહેસૂસ થાય છે. દિવસમાં 8 થી 10 વખત દૂધ પીવડાવવામાં આવે છે. એને મોશન રેગ્યુલર અને પીડા થાય છે. દિવસમાં 6 થી 8 વખત નેપીસ ગીલી થાય છે. આ બધા વજન વધવાના લક્ષણો છે. જો બાળક દૂધ પીવાની જગ્યાએ પેસિફાયર ચૂસી રહ્યું હોય તો એ વધારે દૂધ નથી પી શકતું, કારણ કે પેસિફાયર ચૂસવાથી બાળક થાકી જાય છે. જો બાળકે બ્રેસ્ટ ફીડિંગ કરેલું હોય અને વજન પણ યોગ્ય રીતે વધી રહ્યું છે તો તમે એને પેસિફાયર આપી શકો છો. ઓછા વજનવાળા બાળકોને માની બાજુમાં રાખવાથી બાળક અને મા બંનેને ફાયદો થાય છે. આને કાંગારૂ કેર કહેવામાં આવે છે, કેમ કે એનાથી પ્રોલેક્ટિન નામનો હોર્મોન વધે છે, જેનાથી સ્તનપાન વધે છે અને બાળકને વજન વધારવામાં મદદ મળે છે. બાળકના શરીરની ગરમી વધે છે. બાળક લાંબા સમય સુધી ઊંઘે છે. બાળક વધારે સમય સુધી શાંત રહે છે અને એનું રોવાનું ઓછું થઈ જાય છે. બાળક ક્યારે, કેટલા સમય સુધી, કઈ તરફનું દૂધ પીવે છે એ 24 કલાકનો રેકોર્ડ રાખો. જો તમને કોઈ સમસ્યા હોય તો લેક્ટેશન કન્સલ્ટન્ટ તેમાં મદદ કરશે. જો બાળક ઊંઘમાં હોય અને દિવસમાં 8 વખત દૂધ ના પીતું હોય તો એને ઉઠાડવું જરૂરી છે. દિવસમાં 2 કલાકે અને રાત્રે 3 કલાકે દૂધ પીવડાવવાથી બાળકનું વજન જલ્દી વધે છે. ફીડિંગ કરાવતી વખતે બાળકને ખુલ્લું રાખજો. જો બાળકને વધારે ગરમ રાખવામાં આવે તો બાળક દૂધ પીતા પીતા સૂઈ જાય છે. જો વધારે ઠંડી હોય તો તમે બાળકને લપેટી શકો છો. દૂધ પીવડાવવા માટે દરેક વખતે 20 મિનિટ જેટલો સમય લાગે છે. દૂધ પીતા પીતા જો બાળક સૂઈ જાય તો તમે એના પગમાં ગલગલિયા કરીને
કરીને, ફીડિંગ માટેની સાઇડ ચેન્જ કરીને, ડાયપર ચેન્જ કરીને, પમ્પિંગ કરીને બાળકને ઉઠાડી શકો છો. બાળક સારી રીતે ચૂસે છે કે નહીં એ જોવું ખૂબ જરૂરી છે. બાળકના હોઠ માછલીની જેમ હોવા જોઈએ અને જીભ સ્તનની નીચે હોવી જોઈએ. વધારે માત્રામાં સ્તનના ટીસ્યુ બાળકના મોઢામાં હોવા જોઈએ. બાળકના આ લક્ષણોથી બાળક ભૂખ્યું છે કે નહીં એ ઓળખી શકાશે, જેમ કે ચાટવું, ચૂસવું, માથું હલાવવું, પોતાના હાથને મોઢા અને ચહેરા પર લગાવવા, બાળક રડે એની રાહ ના જોતા, ભૂખથી રોવું એ ખૂબ દૂરના લક્ષણો છે. સારી રીતે સ્તનપાન કરાવવા માટે બાળકના રડવા, થાકવા અને ફ્રસ્ટ્રેટેડ થવાનો રાહ ના જોતા, શક્ય હોય તો સ્વિચ નર્સિંગ ના કરતા, કેટલાક સમય સુધી એક તરફનું દૂધ પીવડાવ્યા પછી બીજી તરફનું દૂધ ના દેતા, કેમ કે એનાથી હિન્ડ મિલ્ક નથી મળતું, જેમાં વધારે માત્રામાં કેલેરી અને ફેટ હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે. પણ જો બાળકને ઊંઘ આવતી હોય તો તમે સ્વિચ નર્સિંગ કરી શકો છો. ડોક્ટરની સલાહ અનુસાર તમે ફોર્મ્યુલા મિલ્ક અને પંપ કરેલું દૂધ પણ યુઝ કરી શકો છો. બાળકનું ડાયજેશન અને વજન વધારવા માટે તમે બેબીનો મસાજ પણ કરી શકો છો. પ્રીમેચ્યોર અને લો બર્થ વેઇટ વાળા બેબીઝ માટે મસાજ ફાયદેમંદ છે. કેટલીક વસ્તુઓથી નર્સિંગમાં તકલીફ થઈ શકે છે, જેમ કે ગળવામાં તકલીફ, ફીડિંગમાં વચ્ચે ઉલટી થવી, એલર્જી, કમળો, વધારે સુવાવાળા બાળકો, બાળકોનું ધ્યાન કોઈ બીજી તરફ હોવું, લૂઝ મોશન અને પેસિફાયરનો ઉપયોગ, કાનમાં ઇન્ફેક્શન, ટ્રસ્ટ, એનિમિયા, એલર્જી, ટંગ ટાઈ અને મૂત્રમાર્ગના સંક્રમણને કારણે બાળકનું વજન વધવામાં તકલીફ થઈ શકે છે. બાળક નાનકડું અથવા મોટું હોવું તે ભવિષ્યમાં હેલ્ધી થશે કે નહીં એ નક્કી નથી થતું. દરેક બાળકનું વજન, હાઇટ, એ પેરેન્ટ્સના જીન્સ, પોષણ અને એ લોકો એના પર કેટલું ધ્યાન આપે છે એના પર આધારિત છે. જો તમારું બાળક નાનકડું, મોટું અથવા તો હેલ્ધી હોય તો પણ એ ભવિષ્યમાં હેલ્ધી થઈ શકે છે. જો બાળકનું વજન ઓછું હોય તો એને શ્વસન માર્ગનું ઇન્ફેક્શન, શ્વાસની તકલીફ, ઇન્ફેક્શનની સમસ્યા, લોહીમાં સુગરનું ઓછું થવું, ફીડિંગ કરવામાં મુશ્કેલી અને બાળકને ગરમ રાખવામાં મુશ્કેલી થઈ શકે છે. આ સિવાય બાળકનું લોહી પણ ખાટું થઈ શકે છે, કારણ કે એમાં રક્તકણોની સંખ્યા વધી જાય છે. જો બાળકનું વજન વધારે માત્રામાં વધતું હોય તો એક્સ્ટ્રા ફૂડ ઇન્ટેક બંધ કરવી જોઈએ. આ સિવાય બાળક ખાતી વખતે માથું બીજી તરફ ફેરવી લે, નિપલ થૂકી દે અથવા તો ફીડિંગ કરવાનું છોડી દે તો પણ એને ખવડાવવાનું છોડી દેજો. હેલ્થ માટે અને બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી વિડીયોઝની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારી હેલ્થ રિલેટેડ સમસ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને ડાયટ, યોગા અને આયુર્વેદા ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ. ટેક કેર.